75માં સ્વાતંત્ર્ય 15મી ઓગસ્ટના પર્વ નિમિત્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ જૂનાગઢના આંગણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉજવાયો. જૂનાગઢની પ્રજામાં ખુશીનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. 75માં સ્વાતંત્ર્ય પર્વની સુપ્રભાતે જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સલામી આપવામાં આવી હતી. ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન, દિલ્હી સ્વતંત્ર સેનાનીનું સન્માન કરાયું હતું. પોલીસના સાહસ હેત ભર્યા શો નિહાળી ગુજરાત પોલીસને વિજયભાઈ રૂપાણીએ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના પ્રજાજનોને 75માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના વિકાસની ગૌરવગાથા જણાવતા કહ્યું હતું કે ગુજરાતે વિકાસના નવા સીમા ચિહ્નો પ્રસ્થાપિત કરી સ્વરાજથી સુરાજ્ય સંકલ્પ સાથે ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. મુખ્યમંત્રીએ સંત શુરા ગર્ગવાડ ગિરના સિંહોની ભૂમિ પરથી 75માં સ્વાતંત્ર્ય પર્વની આઝાદી કા અમૃત મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. જૂનાગઢને ભારતનો અભિન્ન અંગ બનાવવા લોકશક્તિ અને આરઝી હુકુમતની લડત કરનાર 100 સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશની આઝાદી માટે 1875 થી 1947 સુધીના સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોને વંદન કર્યા હતા. ગુજરાત પોલીસને વધુ સજ્જ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી ડામવા ગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરા, 15 ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ કેમેરાથી સજ્જ પોલીસ કેમેરાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું. પોલીસમેન અને અધિકારીઓને કેમેરા અર્પણ કરવામાં આવ્યા હતા. પંચોતેરમું આઝાદીનું પર્વ જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાનું ઉજવણી સંપન્ન થઈ છે. ખૂબ જ ઉત્સાહ, આનંદ, ભવ્યતા સાથે આપણે અમૃત મહોત્સવ એની ઉજવણી શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત મહોત્સવ એ નવા સંકલ્પો સાથે નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સર્વોપરિતા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખી ફર્સ્ટ નેશન અને દેશને માટે જીવવાનું છે ત્યારે હવે આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા કે આ ભારત માતા ભવ્ય, દિવ્ય અને વિશ્વની જગતજનની બને એ માટે આપણે સૌ આ 75માં વર્ષમાં સંકલ્પ કરીએ, આગળ વધીએ. ગુજરાત હંમેશા દરેક વસ્તુમાં નેતૃત્વ કર્યું છે. આઝાદીના લડતમાં પણ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અનેક લોકોએ નેતૃત્વ કર્યું. સ્વરાજ્ય પછી સુરાજ્યનું નેતૃત્વ પણ ગુડ ગવર્નન્સ આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અનેક લોકોએ કર્યું છે. તો હવે આ ભારતને આગળ વધારવા ગુજરાત એ પહેલા રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરશે. ગુજરાતમાં વિવિધ વિભાગો, વિવિધ ક્ષેત્રોમાં આપણે બધા સાથે મળીને સંકલ્પબદ્ધ થઈએ. જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષાથી ઉપર ઉઠીને આપણે સૌ 6.5 કરોડ ગુજરાતી એક થઈને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આપણે સંપાદિત કરીએ એ જ અપેક્ષા. વનરાજ ચૌહાણ સાથે હર્ષુ પરમારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.